નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો, યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે જીવનના ઉદ્દેશ્યનો નિર્ણય. આત્મિક પ્રગતિનું પહેલું પગથિયું એ જોઈ શકે કે આપણે પોતાના જીવનનો ઉદ્દેશ્ય નક્કી કરીએ, લક્ષ્યને સ્થિર કરીએ. આ લક્ષ્ય પ્રેરણે શ્રેય જ હોઈ શકે છે. ભૌતિકવાદના માર્ગ પર સાપની ઝડપથી દોડી જતી જીવનની પ્રવૃત્તિઓને પાછી વાળીને શ્રેયના માર્ગ પર ચલાવવાની છે અને તેથી વળાંક લેતી વખતે કેટલીક વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. ભોગની જગ્યાએ સંયમ અને વિલાસની જગ્યાએ તપની સ્થાપના કરવાની આ પ્રકારનો વળાંક લેવાનો શક્ય છે. શરીરને અન્નમય કોષ કહેવાય છે. તેના પ્રત્યે વધારે પડતી આસક્તિ હોવી તેના જ સુખ ભોગ લાભ અને ઐશ્વર્યમાં જ પોતાની અભિરુચિ કેન્દ્રિત કરવી તે એક રીતે જોતા અન્નમય કોષમાં બંધાઈ જવાની ક્રિયાઓ છે. પાંચેય બંધનો કાપવાના શ્રી ગણેશ અહીંયાથી જ કરવા પડશે. સૌથી પહેલા પ્રયત્ન આપણે એ કરવો પડશે કે આત્માના સુખને, લાભને પોતાનો વાસ્તવિક લાભ માનીને તેને જ પ્રાથમિકતા આપીએ. આ માટે જો શરીર સુખમાં કોઈ ઉણપ આવતી હોય તો તેને રાજી ખુશીથી સ્વીકારવા માટે તૈયાર થાવ. આ માન્યતાને વિચારો સુધી સીમિત ન રાખતા વિચારોમાં ઉતારવાની પ્રક્રિયાનું નામ તપ છે. સાધના પદ પ્રથમ ચરણ તપ જ છે. અન્નમય કોષની શરીર ભાવની આસક્તિ ઘટાડવાનો પ્રાથમિક ઉપાય તપ જ છે. આગલા જન્મના તથા આ જન્મમાં અત્યાર સુધી સંચિત થયેલા કુસંસ્કારો તપના અગ્નિમાં તપાવ્યા વગર બળી શકતા નથી. આથી આધ્યાત્મ માર્ગ પર ચાલનારાઓએ કોઈને કોઈ રૂપમાં તપને પોતાના કાર્યક્રમમાં સ્થાન આપવું જ પડશે.
અખંડ જ્યોતિ ઓક્ટોબર 1961 પેજ નંબર 9. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ.